नमस्ते खेडूत मित्रों, किसान सेवा टीवी में आपनुं हार्दिक स्वागत छे। खेडूत मित्रों, राज्य सरकार द्वारा लघुत्तम टेकाना भावे खेडूतो पासेथी सीधी खरीदी करशे। तो राज्य सरकारनो जे हेतु छे ए राज्य सरकार द्वारा खेडूतोने तेमना पाकना पोषणक्षम भाव मळी रहे ते माटे रवि सीजन माटे वर्ष 2023-24 मां लघुत्तम टेकाना भावे खरीदी गुजरात राज्य नागरिक पुरवठा निगम लिमिटेड गांधीनगर मार्फते करवामां आवशे। जे भारत सरकारना टेकाना भाव छे ए कई जणसीना केटला रूपया छे तेनी वात करीए तो घऊं छे प्रति क्विंटलना 2125 रूपया, एना प्रति मणना थाय छे 425 रूपया। ज्यारे बाजरी छे 2350 रूपया, जेना प्रति मणना थाय छे 470 रूपया। ज्वार छे हाइब्रिड छे, एना छे 2970 रूपया प्रति क्विंटलना, जे 594 रूपया प्रति मणना थाय छे। जुवार मालदंडी प्रति क्विंटल ना भाव छे 2990, जे 598 रूपया प्रति मणना थाय छे। रागी ना भाव छे 3578, एटले के 715 रूपया ने 60 पैसा प्रति मणना भाव थाय छे। मकाई छे 1962 रूपया, जे प्रति मणना 392 रूपया ने 40 पैसा थाय छे। तो आ भावे सरकार टेकाना भावे खरीदी करशे। जे जेनी नोंधणीनी समयगाळानी वात करीए तो 1/3/2023 થી તેની નોંધણી થશે અને 31/3/2023 સુધી નોંધણી થઈ શકશે। જે ખરીદીનો સમયગાળાની વાત કરીએ તો 1/4/2023 થી 15/6/2023 સુધી ખરીદી થશે। જ્યારે નોંધણી કઈ જગ્યાએ કરવાની થશે તેની વાત કરીએ તો ગ્રામ્ય કક્ષાએ જે વીસી છે ત્યાં થઈ શકશે, એટલે કે ગ્રામ પંચાયતની અંદર થઈ શકશે। જ્યારે તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમની જે ગોડાઉન છે ત્યાં થઈ શકશે। અને આધાર પુરાવાની જો વાત કરીએ તો જે ખેડૂત માટે જે નોંધણી માટે જે નીચે મુજબની જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે, એટલે કે આધાર કાર્ડની નકલ, ગામ નમૂના 7/12/8 અદ્યતન નકલ એટલે કે તાજી કાઢેલી નકલ, પછી ગામ નમૂના 12 પાક વાવણી અંગેનો નોંધ ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીનો સહી સિક્કા સાથેનો અદ્યતન દાખલો, એટલે કે જો કોઈ વાવેતર લખ્યું ન હોય તો માની લઈએ કે ઘઉંનું વાવેતર, જેને ઘઉંનું વેચાણ કરવું હોય અને વાવેતર કરેલું હોય તો તલાટી પાસેથી તેનું વાવેતર લખાવવાનું રહેશે। અથવા તો બાજરો માની લઈએ કે વાવેતર કર્યું હોય અને બાજરાનું વાવેતર તલાટી પાસે લખાવવાનું રહેશે, એટલે કે જે જણસીનું વાવેતર કર્યું હોય એ જણસીનું તલાટી પાસેનો વાવેતરનો દાખલો લેવાનો રહેશે। આ ઉપરાંત ખાતેદારના જે બેંક છે એ પાસબુકની પ્રથમ પાનાની નકલ, એટલે કે એમાં ખાતેદારનું નામ હોય, એના ખાતા નંબર હોય, IFSC કોડ હોય એ હોય, એ પાનાની નકલ અથવા તો કેન્સલ કરેલ ચેકની નકલ પણ ચાલશે। તો જે ખેડૂત મિત્રોએ ટેકાના ભાવે વેચાણ કરવું હોય તે આવી રીતે આટલા ડોક્યુમેન્ટ લઈ અને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। તો ખેડૂત મિત્રો, આપને આવીને આવી જો માહિતી જોતી હોય તો કિસાન સંવાદ ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને જો આ કિસાન સંવાદ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારીના આવા જે કાંઈ યોજનાઓની માહિતી હોય, ખેડૂતલક્ષી યોજનાઓ હોય, એ તમામ માહિતી કિસાન સંવાદ ટીવી ચેનલમાં આપવામાં આવે છે। તો કિસાન સંવાદ ચેનલને તમે જો ફરીથી યાદ કરાવું કે આપ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો।